ઘણા વર્ષા પહેલા વસનમાં ભવિષ્યવાણીમાં લખ્યું હતું કે પરમેશ્વર પાપચેન વસાડવા અને અણા હાથે મેળ કરવા હારું મસીહને મોકલે. ઈશુનો જીવન બખે વતાડે હે કે યો હાસો હાસ તારવા વાળો હે. ભવિષ્યવાણીમાં યશાયા ભવિષ્ય વક્તા એમ કે હે કે કુંવારી ગર્ભ ધારણ કરે, એક બેટાને જણ હે તે યોસ થયો, પરમેશ્વરની સામર્થ કે મરિયમ જી કે કુંવારી હતી ગર્ભ ધારણ થઈ અને તણીએ ઈશુનો જન્મ આલ્યો. જેમ વસનમાં લખ્યું હે, તણાને જન્મનો અસંભવ પરમેશ્વરની નિશાની હે કે યો સોરો મસીહ હે જેને પરમેશ્વર એનો સોરો વતાડે હે. જરા મનખા ઈશુને ભાળ્યો તે પરમેશ્વરના સ્વભાવ અને સામર્થ્યને ભાળ્યું. તણે મનખાને હાજર કર્યા અને પાપની માફી આલી. તણે મનખાને એના અનંત રાજ્યમાં જગા આલવાની શરત રાખી હે. ઈસુ એના જીવનનો ભોગ થયો, સબ મનખા હારું દંડ ઉઠાયો અને પાછો જીવતો થયો. પાછો જીવતો થઈને પછી વતાડ્યું કે એની સામર્થ મોતની સામર્થ કે ઘણી વધારે હે. ઈસુજી કે મસીહે કીધું કે મારે કને જીવન આલવાની સામર્થ હે અને પાછી લેવાની બી સામર્થ હે. ઈશુનું જીવન એવો સીધો જેમ ભવિષ્યવાણીમાં લખ્યું હે અને યુ એમ પ્રમાણ કરે હે કે પરમેશ્વરનો વસન પૂરેપૂરું પવિત્ર હાસોહાસ અમર હે. ઈશુ પરમેશ્વરનો વસન હે. ઈશુમાં પરમેશ્વર આપણે આપમાં દુનિયા ને મનખામાં વતાડે હે. ઈશુ આપણને ઘણું તાજું જીવન આલવા આવ્યો હે. એવો જ જીવન પરમેશ્વરે પહેલ આદમને બનાવતા વખતમાં આલ્યો હતો. પહેલખે મનક પરમેશ્વર માથે વિશ્વાસ ન કર્યો ને એનો કાયદો તોડી દીધો. શાસ્ત્રમાં એમ લખ્યું હે કે હંગળે મનખે પાપ કર્યું હે, પાપનું ફળ મોત હે. જી મનખ પાપ કરે હે એ સબ પરમેશ્વર હાથે નહીં રહી શકે. પણ જેવી રીતે પરમેશ્વરે એક ઘેટલો અબ્રાહમના બેટાને ઠેકાણે મરવા હારું ઉપાય કર્યું, તણી જ રીતે પરમેશ્વરે ઈસુને આદમને વસ્તારની જગા માથે મરવા મોકલ્યો. અને આ એતરે કર્યું કે સબ મનખા એને કને આવી શકે. એતરે જી બી ઈસુને પસાડી સાલ હે ઈ હંગળા પાપના દંડ થકી છૂટી જાહે, પરમેશ્વર એને હાથે હાથે રહે. જેરા ઈસુ મરીલા મહા જીવતા થયા તણે એના સેલને કીધું કે હંગળા દેશના મનખા મારે નામનો યો પ્રસાર કરે કે પરમેશ્વર તણા મનખાના પાપ માફ કરે, જી પસ્તાવો કરીને એની મી ફરે. ઈશુએ એમ હુધી કીધું કે હું પવિત્ર આત્મા મોકલે કે યે અણા સેલા હાથે રે, હાસી વાટ વતાડે ને અણને સામર્થ આલ હે કે યે પરમેશ્વરને વાટ ઉપર સાલી શકે. જેરા એક પાપીલી બૈયર એના પાપ થકી મન ફેરાયું, ઈસુને હાથે સાલવા હરું કર્યું, ત્યારે ઈસુએ એને કીધું તારા પાપ માફ થઈ ગયા હે, તારે વિશ્વાસે તને વસાડી લીધી હે. ઈસુએ એમ હુધી કીધું કે હું પવિત્ર આત્મા મોકલે કે અણા સેલા હાથે રે. જી મનક ઈસુની ભક્તિ કરવા, સેલા બનવા ને એને હાથે રહેવા નક્કી કરે હે, એ એમ બોલીને શરૂઆત કરી શકે હે. પિતા પરમેશ્વર, તમો ધર્મી હે, હું ધન્યવાદ આલું હે તમો મારે થકી પ્રેમ કરો હે. હું આની વાત થકી ઘણો પસ્તાવો કરું હે કે મેં તમારા કાયદા નહીં પાડ્યા ને તમારે ખિલાફમાં પાપ કર્યું હે. હું ધન્યવાદ આલું હે કે તમે મારી જગા માથે ઈસુને ક્રુસ માથે મરવા મોકલ્યો, તીસરે દાડે જીવતો થયો. હું ધન્યવાદ આલું હે કે મારા પાપાના દંડ તમે ભોગ્યા હે. હું તમારી વાટમાં ચાલવા માંગુ હે અને ઈસુને મારો તારણ કરવા વાળો પ્રભુ કરીને મારે મોઢે માનું હે. હું ધન્યવાદ આલું હે કે તમે મારે પાપને માફ કર્યા હે, આવું હંમેશા હરું તમારી હાથે રાજમાં રહેવા બાયણું ખોલી દીધું હે. હું અરજ કરું હે કે તમારી પવિત્ર આત્મા મને આલો કે એ મારે હાથે રહીને તમારી વાટ વતાડે. એ મને સામર્થ આલ હે કે હું પૂરા મન થકી તમારા ઉપર પ્રેમ રાખી શકું, એવો જીવન જીવું કે તમે રાજી રહી શકો અને દુનિયાના સબ મનખા હંગળે ઠેકણે તમારી સ્તુતિ કરે. આમેન. ઈસુએ એની ભક્તિ કરવા વાળાને કીધું કે મારું ઘેટલું મારી વાત સાંભળ હે, હું આણંદને જાણે ને એ મારી પસાડી સાલ હે. ઈસુને માનવા વાળા એકબીજા થકી મળતા રહ્યા હે
या रोज इन्हें थे की बातें करी रिया है, इन्हें वसन बने है, ने या रोज दाड़ू इन्होंने बताड़ी ली वाट ऊपर साली रिया है, ने बीजा ने भी इन्हें बारा में बताड़ी रिया है। ईसु परमेश्वर नी सामर्थ की इन्हें मन में वाहो करे है, अणन हंगली बातों में अगाड़ी सलाड़े है, ने काठा करे है। या हरेक समय में ईश्वर वातन याद रखे है, जी के हरग में तुकाता वक्त एने कीधु तू के परमेश्वरे मने हरग ने धरती नो हंगलो अधिकार आल्यो है, इनी बात में विश्वास करजो के दुनिया ना अंत सुधी हूँ तमारा हाथे से रहे।